હા, ભિક્ષુક થવાય, કારણ કે તેમાં પ્રાબલ્યની કશી જરૂર રહેતી નથી. ઇસ્લામની સફળતાનું એક મહત્વનું કારણ તેનું પૌરુષ છે. તે પૌરુષને દબાવતા કે મંદ કરતા નથી. તેમનો મોક્ષ માર્ગ ભોગ ત્યાગનો નથી. ભોગ ત્યાગીઓ, નિગ્રહવાદીઓ અંતે પૌરુષહીનતા કે મંદતાનો શિકાર થતા હોય છે. આવા લોકો રાજ્ય કરી શકતા નથી. તેથી કાં તો ગુલામ થાય છે કે પછી દબાયેલી પ્રજા તરીકે જીવન જીવે છે. ગીતા કહે છે કે પૌરુષના શત્રુ ન બનો. એ પૌરુષ તો ઈશ્વરની પ્રતીતિ છે, વિભૂતિ છે. બળવાન બનો, મર્દ બનો. આ એક અર્થ થયો. બીજો અર્થ છે, અન્યાય અત્યાચારનો સામનો કરવો તે મર્દાનગી કહેવાય. ન્યાય અન્યાય, સદાચાર અત્યાચાર, આ બધું સાથે જ ચાલતું હોય છે. ન્યાય અને સદાચારની સ્થાપનાનું નામ જ ધર્મની સ્થાપના કહેવાય. આ કામ મર્દાનગીથી જ કરી શકાય. આપણા બધા ભગવાનો, અવતારો મર્દાનગીથી ભરપૂર છે. રામકૃષ્ણ વગેરે ભરપૂર પૌરુષથી ભરેલા છે. તેથી તે અસુરો, રાક્ષસો, દૈત્યો વગેરેની સામે જીવનભર સંગ્રામ ખેલતા રહ્યા છે. તે પલાંઠિયા ભગવાન નથી જે આંખો બંધ કરીને દૂર કોઈ એકાંત ગુફામાં બેસી જાય. તે અસુરોની વચ્ચે વિચર્યા છે અને આસુરી શક્તિઓનો પરાજય કરીને રામ રાજ્યની સ્થાપના કરી છે. આ પરાક્રમ કહેવાય. પરાક્રમનું મૂળ પૌરુષ છે. તેથી ગીતા કહે છે કે પુરુષોમાં જે પૌરુષ છે તે ઈશ્વરીય તત્વ છે. જે લોકો નિગ્રહના નામે પ્રજાને પૌરુષહીન બનાવે છે તે અંતે તો પ્રજાને નમાલી બનાવે છે. આવી પ્રજા દબાયેલું જીવન જીવતી થઈ જાય. તેનામાં શૌર્ય, સાહસ, પરાક્રમ ન હોય. તેથી તે હંમેશા ઝૂકેલી રહીને જીવન જીવતી હોય છે. તેને ખુમારી ના હોય. તે ઝૂકી જવાને ડાહપણ માને કે કેવા બચી ગયા. તે એવા અહોભાવથી ફૂલાતા રહે. ગીતા કહે છે, ના ના, ખુમારી ભર્યું જીવન જીવો, ન માલું નહીં. પણ તે માટે અત્યંત જરૂરી છે પૌરુષવાન થવું. પૌરુષની આરાધના કરો. પૌરુષનો નાશ કરનારા નિગ્રહ માર્ગી ન બનો. કારણ કે પુરુષોમાં પૌરુષ જ મહત્વની વસ્તુ છે. તે ઈશ્વરીય તત્વ છે. ઈશ્વરીય તત્વોની યાદી આગળ આવે છે. પુણ્યો ગંધઃ પૃથ્વી વ્યામ ચ તેજશ્ચાસ્મી વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મી તપસ્વીષુ. પૃથ્વીમાં પુણ્યગંધ, અગ્નિમાં તેજ, પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું. પૃથ્વીમાં જે ગંધ અનુભવાય છે તે ઈશ્વરીય તત્વ છે. ગંધના બે ભેદ છે, સુગંધ અને દુર્ગંધ. બંને કલ્યાણકારી છે, બંનેના અનંત પ્રકાર છે. તેથી તેની ઉપમા તે પોતે જ થઈ શકે. માનો કે ગુલાબની ગંધ કોના જેવી, તો કહે કે ગુલાબ જેવી. મોગરા જેવી ન કહી શકાય. પ્રત્યેક વસ્તુની પોતાની જ આગવી ગંધ હોય છે. તેથી કૂતરા જેવા પ્રાણીઓ માત્ર ગંધના આધારે વસ્તુ શોધી કાઢે છે. પ્રત્યેક મનુષ્યની ગંધ પણ અલગ અલગ હોય છે. કોઈની ગંધ કોઈની સાથે મળતી નથી. આટલા બધા ભેદો કેવી રીતે થતા હશે ભગવાન જાણે પણ છે ખરા. તેમાં સૌથી ઉત્તમ સુગંધ આરોગ્યવાળા શિશુની હોય છે. તેના શરીરમાંથી જે સુગંધ આવે છે તેવી કોઈ અત્તર બનાવનારી ફેક્ટરી બનાવી શકી નથી. જે લોકો શરીરને દુર્ગંધની ખાણ, નરક જેવું કહે છે, તે સિક્કાની એક જ બાજુ છે. બીજી બાજુ આરોગ્યવાળું શરીર સુગંધમય છે, તે સ્વર્ગ પણ છે. કારણ કે સુખો પણ શરીરથી જ ભોગવાતા હોય છે. શરીરમાં મળમૂત્ર, રક્ત વગેરે જે છે તે અતિ જરૂરી તત્વો છે. તે હોવા જ જોઈએ. તે ન હોય તો શરીર સાચા અર્થમાં નરક થઈ જાય. માનો કે કોઈને મળમૂત્ર વગેરે બને જ નહીં તો શરીર કેવું થાય? શરીર નરક થઈ જાય. મળમૂત્ર, રક્ત વગેરે જે થાય છે તે યોગ્ય જ છે. હા, તેમાં રોગ ન હોવા જોઈએ. સંપૂર્ણ નિરોગી શરીર અમૃત છે. આ સિક્કાની બીજી બાજુ છે.
ગીતા કહે છે, પૃથ્વીમાં જે પુણ્ય ગંધ છે તે ઐશ્વર્ય તત્વ છે. પુણ્ય એટલે પવિત્ર એવો અર્થ કરી શકાય, જે આરોગ્યમાંથી આવે છે. તો પછી દુર્ગંધનું શું? જીવન માટે દુર્ગંધ પણ જરૂરી છે, તેથી સ્વચ્છતા રહે છે. જો મળમૂત્રની દુર્ગંધ ન આવતી હોત તો સંડાસમાં અને દીવાનખાનામાં કશો ભેદ ન હોત, પણ દુર્ગંધના કારણે લોકો સ્વચ્છતા રાખે છે. જો પરસેવાની દુર્ગંધ ન આવતી હોત તો કોઈ સ્નાન જ ન કરત. દુર્ગંધ કોઈને ગમતી નથી, તેથી તો બધા સ્વચ્છ રહેવા પ્રયત્ન કરે છે. ગંધને પાકજ બતાવી છે. પાકજ એટલે પાકી જનારી. મગમગ તો દૂધપાક પડ્યો રહે તો બગડી જાય, પછી સડવા લાગે. પ્રત્યેક વસ્તુ જ્યારે સડે ત્યારે દુર્ગંધ છોડે. મળદું પણ સડવા માંડે એટલે દુર્ગંધ છોડે. આવા દુર્ગંધી તત્વોને આપણે દૂર કરીએ છીએ, તેથી સ્વચ્છતા રહે છે. જો કે આવી સડેલી વસ્તુઓ પણ નકામી નથી થઈ જતી, તે ખાતર થાય છે, ભૂમિની ઉત્પાદકતા વધારે છે. નકામું કશું જ નથી, ઉપયોગ કરતા આવડવો જોઈએ. એટલે જે ઉત્તમ સુગંધ આવે છે તે ઈશ્વરની વિભૂતિ છે, તેનો સદુપયોગ કરવો એ પાપ નથી. શરીર, વસ્ત્રો, વાળ વગેરેને સુગંધિત દ્રવ્યોથી સુગંધમય બનાવનારા સભામાં સારા લાગે છે, દુર્ગંધ છોડનારા સારા લાગતા નથી. આવું પુણ્યગંધ ઈશ્વરીય તત્વ છે. વિભાવસુ, અગ્નિમાં જે ઉષ્ણતા છે તે પણ ઈશ્વરીય તત્વ છે. પ્રત્યેક જીવિત વસ્તુની પોતાની ઉષ્ણતા હોય છે. નિર્જીવ વસ્તુની સ્થિતિ વાતાવરણ પ્રમાણે હોય છે. આ ઉષ્ણતા જ જીવન છે. જો તે ગઈ તો જીવન ઠંડુ પડી જાય. ઠંડુ જીવન મૃત્યુ છે. જીવન એટલે પ્રાણધારણ. પ્રાણોની ક્રિયા જીવન છે, તે પણ ઈશ્વરીય તત્વ છે. શાસ્ત્રકારોએ જીવનને ચાર ભાગોમાં વહેંચ્યું છે. અંડજ, પિંડજ, સ્વેદજ, ઉદ્ભીજ. ઈંડામાંથી જન્મ લેનાર પક્ષીઓ અંડજ કહેવાય. પિંડમાંથી સીધા જન્મ લેનારા મનુષ્ય પશુઓ વગેરે પિંડજ કહેવાય. પરસેવામાંથી જન્મ લેનારા જૂ માંકડ વગેરે સ્વેદજ કહેવાય. અને ધરતીમાંથી નીકળનારા વૃક્ષો વગેરે ઉદ્ભીજ કહેવાય. આ ચારેમાં જીવન છે. આમ જુઓ તો જંતુઓ, બેક્ટેરિયાથી વિશ્વ ખદબદી રહ્યું છે. ચારે તરફ જીવન જ જીવન છે. આ ઈશ્વરીય તત્વ છે, કારણ કે જીવન ચેતનાની પ્રતીતિ કરાવે છે. ચારે તરફ ચેતના જ ચેતના છે. તપસ્વીઓનું તપ પણ ઈશ્વરીય તત્વ છે. તપ એટલે કોઈ ખાસ સિદ્ધિ માટે સાધના કરવી. તે સાધના હંમેશા થોડા ઘણા કષ્ટોવાળી જ હોય છે. કષ્ટ વિનાની સાધના હોય જ નહીં. આ કષ્ટોને હસતા હસતા સહન કરવા તે તપ છે. માત્ર સુખત્યાગનું નામ જ તપ નથી, અથવા જાણી કરીને દુઃખોને સ્વીકારવા તે પણ તપ નથી. તપ પરિણામદાયી હોય. પરિણામ વિનાનું તપ વાંજિયું તપ કહેવાય. તપ રાષ્ટ્રલક્ષી, સમાજલક્ષી, માનવતાલક્ષી પણ હોઈ શકે છે. માત્ર ભૂખ્યા રહેવાનું નામ જ તપ નથી. કેટલીક વાર મૂઢતા ભર્યું પણ તપ હોઈ શકે છે. દેહને અર્થહીન ઘોર પીડા પહોંચાડવી તે મૂઢતા ભર્યું તપ કહેવાય. પ્રત્યેક વ્યક્તિ તપસ્વી હોઈ શકે છે. માતા ગર્ભધારણ કરે છે, તેને પોષે છે, તે પણ તપ જ છે. પિતા રોજી કમાય છે, તે તપ જ છે. અરે, ભોગો માટે પણ તપ કરવું પડતું હોય છે. તપ વિનાના પ્રાપ્ત થયેલા ભોગો સ્વાદ વિનાના એટલે કે સુખ વિનાના હોય છે. હું આ લખી રહ્યો છું એ પણ તપ જ છે, અને તમે વાંચી રહ્યા છો એ પણ તપ છે. જે કોઈ હેતુલક્ષી ક્રિયા છે તે તપ છે. આ ઐશ્વર્ય તત્વ છે. યાદી આગળ વધારે છે. બીજમ માં સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિ મતામસ્મી તેજસ તેજસ્વી નામહમ. બધા પ્રાણીઓમાં બીજ ઈશ્વરીય તત્વ છે. હે પાર્થ, તે પાછું સનાતન છે. બુદ્ધિમાનોમાં બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ ઈશ્વરીય તત્વ છે. સૃષ્ટિના બે પ્રકાર છે, જળ અને ચેતન. પૃથ્વી, જળ, વાયુ, પર્વત, નદી, રણ
વગેરે જડ સૃષ્ટિ છે. મનુષ્યો, પશુ પક્ષીઓ, જંતુઓ, વૃક્ષો, વનસ્પતિઓ વગેરે ચેતન સૃષ્ટિ છે. ચેતન સૃષ્ટિ અલ્પાયુ છે, જડ સૃષ્ટિ દીર્ઘાયુ છે. કહો કે પ્રલયકાળ પર્યંતની છે. હિમાલય, ગિરનાર વગેરે જળ પર્વતો કરોડો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. એક વાર થયા પછી વારંવાર કરવા નથી પડતા. પણ ચેતન સૃષ્ટિ તો ક્ષણજીવી, દિનજીવી, માસજીવી કે વર્ષજીવી હોય છે. વધુમાં વધુ અમુક વર્ષો સુધી જ જીવી શકે છે, પછી તે સમાપ્ત થઈ જાય છે. પણ પરમેશ્વર તેને પ્રવાહથી દીર્ઘજીવી કરે છે. ચેતન સૃષ્ટિ નષ્ટ થતા પહેલા પોતાનું બીજ મુકતી જાય, બીજમાંથી ફરીથી પાછી એવી ને એવી સૃષ્ટિ થઈ જાય, થતી રહે અને થતી જ રહે. આને પ્રવાહ દીર્ઘતા કહેવાય. માનો કે અનાજનો એક દાણો વાવો તો તેમાંથી હજાર થાય, ફરી વાવો તો કરોડો થાય. આમ સતત ઉત્પત્તિ થતી જ રહે. કદાચ તમે ન વાવો તો સમય થતાં જ છોડ પાકી જાય, પીળો થઈ જાય, કણસલું પાકી જાય, સુકાઈને દાણા ખરી પડે, પડેલા દાણા ફરી પાછા વરસાદમાં ઉગી નીકળે. આ રીતે સતત પ્રવાહ સૃષ્ટિ ચાલતી રહે. તેથી ચેતન સૃષ્ટિનો અંત ન થાય. પુરુષમાં સાત ધાતુઓમાં અંતિમ ધાતુ વીર્ય છે. વીર્ય બીજ છે, કમાળની રચના છે. નિર્ધારિત જગ્યાએ તે જમા થાય, પછી બહાર નીકળવા ઉતાવળું થાય. જેમ પેશાબ, મળ વગેરે બહાર નીકળવા ઉતાવળા થાય, તેમને વધુ સમય રોકી ન શકાય. આને કુદરતી હાજત કહેવાય. આવી જ કુદરતી હાજત વીર્યને પણ લાગે. વીર્ય બહુ જ બળવાન છે, તેથી તેની હાજત પણ પ્રચંડ બળવાન હોય છે. તેને રોકવા, દબાવવા લાખ પ્રયત્ન કરો, કશી સફળતા ન મળે. પણ અન્નબીજ જેમ ધરતીની અપેક્ષા રાખે, જો ધરતી વિના બીને રાખવામાં આવે તો તે સડી જાય, નષ્ટ થઈ જાય. યોગ્ય ધરતીમાં યોગ્ય સમયે વરાપ થાય ત્યારે વાવવામાં આવે તો ઉગી નીકળે. આવું જ વીર્ય બીજનું પણ છે. ઈશ્વરે તેના માટે ધરતી બનાવી માદાને. માદાની યોનિમાં 28મા દિવસે એક ફળ ઈંડું ગર્ભાશયમાં બહાર આવ્યું, તેને રજ કહે છે. આ રજસ્વલા કાળમાં માદાને પણ કુદરતી હાજત લાગે. તે પહેલા વીર્ય બીજને પ્રાપ્ત કરવા દમ પછાડા કરે. આને કામાવેગ કહેવાય. નર માદા બંને કામના આવેગથી એકબીજા પ્રત્યે ખેંચાઈ આવે. ન આવવું હોય તો પણ બળજબરી ખેંચી લાવે. પછી સંભોગ દ્વારા પેલું વીર્ય બીજ પેલા રજોણું સાથે મિલન કરે. હવે આવેગ શાંત, બંનેને શાંતિ થઈ જાય. બીજને ધરતી મળી ગઈ. વરાપવાળી ધરતી મળતા જ આગળનું કામ કુદરતે માદાને સોંપી દીધું. નર છૂટ્ટો. આ ફલિત રજઅંડ થયેલું રજોડું સૌ સૌના સમય પ્રમાણે વિકસિત થઈને પ્રસવ કરે. લ્યો, સૃષ્ટિ ચાલુ રહી ગઈ. નર માદા યુવાનમાંથી વૃદ્ધ થાય અને મરી જાય. પણ ત્યાં સુધી તો તેમણે પુત્ર, પૌત્ર અને કેટલીક વાર પ્રપૌત્રોથી ઘર ભરી દીધું હોય. આ બધી કરામત પેલા વીર્ય બીજની જ કહેવાય. જો વીર્ય બીજ ન હોત અને રજો ધરતી ન હોત તો ચેતન સૃષ્ટિની પરંપરા પણ ન હોત. એટલે ગીતા કહે છે કે આ બીજ એ ઈશ્વરીય તત્વ છે. જો તે ઈશ્વરીય તત્વ છે તો પવિત્ર છે. વીર્ય પવિત્ર છે, રજ પવિત્ર છે. એટલું જ નહીં, તેને ધારણ કરનારા નર માદાના અંગો પણ પવિત્ર છે. એથી પણ વધારે આ બંને અંગોનું મિલન પણ પવિત્ર છે. જો તે ખરાબ હોય તો પવિત્ર મનાતી સ્ત્રીઓને યોનિ ન હોય અને પવિત્ર ગણાતા પુરુષોને લિંગ ન હોય. યોનિ વિનાની સ્ત્રી અને લિંગ વિનાના પુરુષની કલ્પના તો કરી જુઓ, તે કેવા હોય? જે લોકો કામભોગને પાપ માને છે, અપવિત્ર માને છે, ઘૃણા ફેલાવે છે અને સ્ત્રી પુરુષોને આ કુદરતી માર્ગથી દૂરનું જીવન જીવવા આકર્ષે છે, તે કુદરત દ્રોહી છે. તે કદી સફળ થતા નથી. કુદરત તેમને ભયંકર દંડ ફટકારીને બોધપાઠ આપતી હોય છે. આવી પ્રજા પૌરુષ વિનાની થઈને નમાલું જીવન જીવતી થઈ જાય છે. ભારતની ગુલામી અને દરિદ્રતામાં પણ
આ એક મહત્વનું કારણ રહ્યું છે કે સ્ત્રી પુરુષોને પરલોકની ખોટી કલ્પનાના આકર્ષણે બીજ અને રજને નષ્ટ કરનારા માર્ગ તરફ વાળી દીધા. તેમાં પણ જે ઉત્તમ બીજ હતા તે નિષ્ક્રિય થઈ ગયા, સડી ગયા, અને જે હીન બીજ હતા તે સક્રિય બન્યા. આખી પ્રજા બદલાઈ ગઈ. આંબાવાડિયું બાવળવાડિયું થઈ ગયું. કોણ દોષી શોધી કાઢો. પાછું ગીતા કહે છે કે આ બીજ સનાતન છે, પરંપરાથી સતત ઉત્પન્ન થતું જ રહે છે. પણ જો પરંપરા જ નષ્ટ કરી દેવામાં આવે તો નષ્ટ થઈ જાય છે. અહીં મોક્ષના નામે બીજની પરંપરા નષ્ટ કરવાનો માર્ગ સ્વીકારાયો. ઉત્તમ બીજ નષ્ટ થઈ ગયા. ખેતરમાંથી પાકને કણસલું આવતા પહેલા જ ચૂંટી કાઢ્યો અને જે નિંદામણ હતું તેને ખોળ, ખાતર અને પાણી આપ્યું. હવે ખેતરમાં શું પાકશે? મોક્ષ મળ્યો કે નહીં તે તો ભગવાન જાણે, પણ અહીં ભારતવર્ષને નિંદામણીઓ દેશ બનાવી દીધો. પાછા વળો, ઉત્તમ બીજનું રક્ષણ કરો, તેનું યોગ્ય ધરતીમાં વાવેતર કરી તેનું રક્ષણ કરો. નહીં કરો તો નિંદામણ વધતું જશે, કારણ કે નિંદામણીઓ બીજ પણ સનાતન છે. દાભડો, દરો, બંઠ પણ સનાતન છે, તે વધી જશે. ઈશ્વરની બીજી કમાલ જુઓ. બુદ્ધિર બુદ્ધિ મતામસ્મી, અર્થાત બુદ્ધિમાનોમાં બુદ્ધિ એ ઈશ્વરીય તત્વ છે. શું છે આ બુદ્ધિ? પ્રાણી સૃષ્ટિને માત્ર બુદ્ધિ વિનાની કરી જુઓ, કોમ્પ્યુટર થઈ જશે. પણ કોમ્પ્યુટરમાં તો કોઈએ પ્રોગ્રામ કર્યો હોય છે, પડદામાં પ્રોગ્રામ કરી શકાતો નથી. બુદ્ધિ જ જીવન છે. તે સૌમાં સરખી નથી હોતી. કેમ સરખી નથી હોતી? નાસ્તિકો પાસે કોઈ જવાબ નથી. ગીતા કહે છે કે કોઈની પ્રચંડ બુદ્ધિ જુઓ તો તેમાં ઈશ્વરના દર્શન કરજો, કારણ કે તે ઈશ્વરીય તત્વ છે. તેજસ્વીઓમાં તેજ પરમેશ્વરની વિભૂતિ છે. તેજના બે પ્રકાર છે, શારીરિક તેજ અને જીવન આદર્શોનું તેજ. જે લોકો યોગ્ય આહાર વિહાર કરે છે, પૌષ્ટિક અને સંયમપૂર્વકનો આહાર લે છે, તેમનું હિમોગ્લોબિન વધી જાય છે. આ હિમોગ્લોબિન ચામડીને ચળકતી કરી દે છે. તેનો ચહેરો, લલાટ, બધું તેજસ્વી લાગે છે. જે લોકો યોગ્ય આહાર વિહાર નથી લેતા અને અપૌષ્ટિક અસંયમિત આહાર લે છે, સતત ઉપવાસો કરે છે અથવા ખાખા કરે છે, તેમનું આરોગ્ય સારું નથી રહેતું. તેથી હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે. તેના કારણે તેમનો ચહેરો ફિક્કો, નિસ્તેજ થઈ જાય છે. ખાસ કરીને બ્રહ્મચર્યના નામે જે લોકો કુદરત વિરોધી માર્ગે વધી જતા હોય છે તે નિસ્તેજ, ઊંડી આંખો અને ચીપકી ગયેલા ગાલવાળા ફિક્કા થઈ જતા હોય છે. યોગ્ય આહાર વિહાર જ તેજસ્વીતા આપે છે. જે લોકો આદર્શ જીવન જીવતા હોય છે તેમનામાં ચારિત્રિક તેજ રહેતું હોય છે. જે લોકો ચોરી, લૂંટફાટ, છળકપટ, ભેળસેળ વગેરે કુકર્મો નથી કરતા, લપસની જગ્યામાં પણ મજબૂતાઈથી પગ ટકાવીને ઉભા રહે છે, તે તેજસ્વી છે. ઢીલા પોચા ઉભા ન રહી શકે, પ્રવાહમાં તણાઈ જાય. આ તેજના ઉપર બીજું પણ એક તેજ છે, તે છે પરાક્રમ તેજ. આવા લોકો ચોરી, લૂંટફાટ, છળકપટ, લાંચ, રૂશ્વત તો નથી કરતા, પણ બીજાને કરવા પણ નથી દેતા. આ બહુ મોટું તેજ કહેવાય. પરાક્રમ વિના આ ન થઈ શકે. લોભ, લાલચ, ભય વગેરેની સામે પરાક્રમ હોય તો જ અડીખમ ઉભા રહી શકાય, અને મહાપરાક્રમ હોય તો જ તેમની સામે બાખડી શકાય. આવું કરવું એ તેજ છે, તેને જીવન તેજ કહેવાય. આવું તેજ ઈશ્વરીય તત્વ છે. જેનામાં હોય તે જ તેજસ્વી પુરુષ થઈ શકે. યાદી આગળ વધારે છે. બલમ બલવતામસ્મી, કામ રાગ વિવર્જિતમ, ધર્મ વિરુદ્ધો ભૂતેશુ, કામો અસ્મિ ભરતર્ષભ. કામરાગથી રહિત જે બળવાનુંનું બળ છે તે ઈશ્વરીય તત્વ છે. ધર્મથી વિરુદ્ધ ન હોય તેવો કામ પણ ઈશ્વરની વિભૂતિ છે. ગીતા બળની સમર્થક છે. વ્યક્તિ, પ્રજા અને રાષ્ટ્ર બળવાન હોવા જોઈએ. બળના મુખ્યતઃ ચાર ક્ષેત્રો છે, જનબળ, ધનબળ, શસ્ત્રબળ, બુદ્ધિબળ અથવા કલમશક્તિ. જનબળ વિશે વાત કરીએ. સંગઠિત પ્રજાથી જનબળ ઉત્પન્ન થાય છે. સંગઠન સમાન લક્ષ્ય અને સમાન સાધનથી થતું હોય છે. આ સંગઠન
ધાર્મિક, સામાજિક, આર્થિક ભેદથી ભિન્ન ભિન્ન હોઈ શકે છે. ધાર્મિક સંગઠન સમાનતા અને ભાઈચારાથી થતું હોય છે. જે ધર્મમાં સમાનતા ન હોય અને ભાઈચારો ન હોય તે સંગઠિત ન હોય. જેમાં ઘણા સંપ્રદાયો, પંથો, પરિવારો કે ગુરુઓ હોય તે સંગઠિત ન હોય. જ્યાં વિભાજક પરિબળો ઘણા હોય તે સંગઠિત ન હોય. જે સંગઠિત ન હોય તે બળવાન ન હોય. જે બળવાન ન હોય તે સંખ્યામાં ઘણા હોય તો પણ હરણાની માફક બળવાનોનો શિકાર થયા કરે. તે રાજ ન કરી શકે, દબાયેલા ગુલામ રહે. એટલે ધાર્મિક સંગઠન કરવું હોય તો પ્રત્યેકને સમાજે ધાર્મિક હક્કો આપવા જોઈએ અને નવા નવા વિભાજક સંપ્રદાયો અટકાવવા જોઈએ. હિન્દુ પ્રજા અનેક રીતે વિભાજિત પ્રજા છે. ઘણા સંપ્રદાયો, પંથો અને પરિવારો વગેરે તેનું વિભાજન કરે છે. અહીં વિભાજકો પૂજાય છે. કેટલાક તો ભગવાન થઈને પૂજાય છે. આવા ભગવાનો પ્રજાનો ભાગાકાર કરે છે. પ્રજાની દુર્બળતાનું મૂળ આ જીવતા ભગવાનો છે. ધનબળ. વ્યક્તિ, પ્રજા અને રાષ્ટ્ર ધનવાન, સમૃદ્ધ હોવા જોઈએ. બુદ્ધિપૂર્વકની ઉત્પાદકતાથી સમૃદ્ધિ વધે છે. પ્રજાને કર્મઠ અને ઉત્પાદક બનાવવાની જગ્યાએ ત્યાગી, અકર્મણીય બનાવાય તો દરિદ્રતા આવે. દરિદ્રતા દુર્બળતા લાવે. તેથી પ્રજા પાસે, રાષ્ટ્ર પાસે પુષ્કળ ધનબળ હોવું જોઈએ. ત્યાગનો ઉપદેશ નહીં, કર્તવ્યનો ઉપદેશ અપાય, કર્મઠતાનો ઉપદેશ અપાય. નિવૃત્તિ માર્ગના નામે પ્રજાને નિષ્ક્રિય ન બનાવાય. પારકા ધન વડે નિષ્ક્રિય માર્ગે ચાલવું એ પરોપજીવી ન કહેવાય. સ્વાવલંબી જીવનનો આદર્શ હોય તો જ પ્રજા અને રાષ્ટ્ર સમૃદ્ધ, સુખી થઈ શકે. શસ્ત્રબળ. શસ્ત્રો વિનાની સમૃદ્ધિ લૂંટાઈ જતી હોય છે. તેથી પ્રજા અને રાષ્ટ્રને શસ્ત્રધારી બનાવવા જરૂરી છે. સૌથી ઉત્તમ અને વિપુલ શસ્ત્રોથી યુવાનો, યોદ્ધાઓ સજ્જ થઈ અને ઊભા હોય તો કોઈ લૂંટારો ચડી ના આવે. ભારતના મંદિરોની અપાર સમૃદ્ધિ અને શસ્ત્ર વિનાનું રાષ્ટ્ર ગજનીથી લૂંટારાને આમંત્રણ આપે, જન ધન ધર્મની હાનિ કરાવે. જો રાષ્ટ્ર શસ્ત્રોથી બળવાન હોય તો કોઈ હુમલો કરવાની હિંમત જ ન કરે. શસ્ત્ર ત્યાગ કરાવનારા અહિંસાવાદીઓ સીધી રીતે રાષ્ટ્રની દુર્બળતામાં કારણ બને છે. રાષ્ટ્ર અને પ્રજાની સુરક્ષાના ભોગે અહિંસાવાદનો ઘેલો આદર્શ અને પ્રચાર કરનારા અને માનનારા રાષ્ટ્રનું સૌથી મોટું અહિત કરનારા સાબિત થયા છે. તેથી વ્યક્તિ, પ્રજા અને રાષ્ટ્ર પાસે વિપુલ શસ્ત્રબળ હોવું જરૂરી છે. ગીતા શસ્ત્ર ત્યાગને નહીં, શસ્ત્ર ધારણને મહત્વ આપે છે. કલમ શક્તિ. કલમ શક્તિ અથવા બૌદ્ધિક શક્તિ સર્વોચ્ચ શક્તિ કહેવાય છે. તેના બે રૂપો છે. એક તો બૌદ્ધિક સિદ્ધાંતોની સ્પષ્ટતા અને બીજું પ્રતિભાનો વિકાસ. પ્રજા અને રાષ્ટ્ર બૌદ્ધિક સિદ્ધાંતોની બાબતમાં સ્પષ્ટ હોવા જોઈએ. સૈદ્ધાંતિક અસ્પષ્ટતા અથવા ગૂંચવાડો બાકીની બધી શક્તિઓનો સાચો ઉપયોગ નહીં કરી શકે. લડું કે ન લડું, મારું કે ન મારું, એવા ગૂંચવાડામાં અસ્પષ્ટ રહેનારી પ્રજા છતી શક્તિએ હારી જતી હોય છે. જ્યાં પરસ્પર વિરોધી એવી ઘણી વિચારધારાઓ કામ કરતી હોય છે ત્યાં આવો ગૂંચવાડો થયા કરતો હોય છે. ભારત મોટાભાગે આવા ગૂંચવાડાનો શિકાર થતું રહ્યું છે, થઈ રહ્યું છે. જે વૈચારિક સ્પષ્ટતા ઇસ્લામ આપે છે તે આપણને નથી મળતી, કારણ કે આપણે ઘણી પરસ્પર વિરોધી વિચારધારાઓને પ્રજાજીવનમાં વહેવા દીધી છે. આ ઉદારતા કહેવાય, પણ તેથી મોટું નુકસાન એ થયું કે ગૂંચવાડો વધી ગયો છે. વ્યક્તિગત જીવનમાં ભલે લોકો ગમે તે ધારણા સ્વીકારીને ચાલે, પણ રાષ્ટ્રીય જીવનમાં તો સર્વસંમત એક જ સ્પષ્ટ ધારા હોવી જોઈએ. તો જ રાષ્ટ્રની બૌદ્ધિક બળવત્તા સ્પષ્ટ થાય. બૌદ્ધિકતાના બળનો બીજો વિભાગ પ્રતિભાનો છે. રાષ્ટ્રમાં પ્રતિભાઓ હોતી જ હોય છે. સ્પષ્ટ વિચારધારા પ્રતિભાને નિશ્ચિત દિશા બતાવે છે.
પ્રતિભા સર્જન કરે છે, તેથી શક્તિ વધે છે. જો પ્રતિભાને ટૂંપો દઈ દેવાય અને અયોગ્ય અથવા ઓછી યોગ્યતાવાળાને મહત્વની જવાબદારીઓ સોંપી દેવાય તો ધબડકો થઈ જાય. ભારતમાં એવું થઈ રહ્યું છે, જેના કારણે અહીંની પ્રતિભાઓ વિદેશ ચાલી જાય છે. આ અત્યંત દુઃખદ અને શરમની વાત કહેવાય. આપણે આપણી પ્રતિભાઓને ઓળખવી જોઈએ, તેમની કદર કરવી જોઈએ, કારણ કે તેમની પ્રતિષ્ઠામાં જ રાષ્ટ્રની પ્રતિષ્ઠા છે. શક્તિના આ ચાર મહત્વના કેન્દ્ર છે, તે બધા ભરપૂર શક્તિશાળી હોવા જરૂરી છે. આવું બળ એ ઈશ્વરીય તત્વ કહેવાય. કામ વિવર્જિતમ, પણ બળ તો રાક્ષસો, અસુરો અને દૈત્યોમાં પણ હોય છે. તે શું ઈશ્વરીય બળ કહેવાય? ના, ગીતા સ્પષ્ટ કરે છે, કામ રાગ વિવર્જિતમ, અર્થાત તે બળ દુરિચ્છાઓને પોષણ આપનારું કે પૂરું કરનારું ન હોય, અર્થાત શુભ આશયવાળું હોય. રાવણ બળવાન છે, પણ તેનું બળ ઈશ્વરીય નથી, રાક્ષસી છે. રામ બળવાન છે, તેમનું બળ ઈશ્વરીય છે. જે બળ કામ અને રાગથી મુક્ત હોય તે જ બળ ઈશ્વરીય કહેવાય. હે ભરત શ્રેષ્ઠ, હું કામદેવ પણ છું. પહેલાં જે બીજ તત્વ કહ્યું તે બીજ પ્રદાન કરનાર કામ ઈશ્વરીય તત્વ છે. સામાન્ય રીતે કામને ષડશત્રુઓમાં સૌથી પ્રથમ નંબરનો શત્રુ માનવામાં આવે છે, પણ અહીં ગીતા તે જ કામને ઈશ્વરીય તત્વ ગણાવે છે. માનો કે વિશ્વરચનામાં બધું રચ્યું હોય, પણ કામ જ ન રચાયો હોત તો વિશ્વની પરંપરા જ ન હોત, વિશ્વ અટકી ગયું હોત. વિશ્વની પરંપરા કામથી ચાલે છે, તેથી કામ તત્વ ઈશ્વરીય છે. તો પછી તેને શત્રુ કેમ કહ્યો છે તેનું સ્પષ્ટીકરણ કરે છે. ધર્મ અવિરુદ્ધો ભૂતેષુ, અર્થાત ધર્મથી અવિરુદ્ધ હોય તો જ કામ ઈશ્વરીય તત્વ છે. જો તે ધર્મથી વિરુદ્ધ હોય તો તે શત્રુ છે. આ તત્વને સમજવા જેવું છે. તન મનની બધી ઉર્જામાં સર્વોચ્ચ ઉર્જા કામ છે. કામ છે તો ઉર્જા છે, જો કામ નથી તો જીવન મળદું છે. કામ વિનાના માણસો પૌરુષ વિનાના હોય છે, અને પૌરુષ વિનાના માણસો નપુંસક, નમાલા તેમજ સાહસ, શૌર્ય, પરાક્રમ વિનાના હોય છે. તેથી કોઈ જ મહત્વનું કાર્ય કરી શકતા નથી. એટલે કામ તો જીવન જ કહેવાય. તેમાં પ્રચંડ ઉર્જા હોવાથી તેના ઉપર નિયંત્રણ જરૂરી છે. અગ્નિ બોઇલરમાં હોય તો વરાળ પેદા કરે અને વરાળ વીજળી પેદા કરે, પણ બોઇલર વિનાનો અગ્નિ સર્વનાશ કરી દે, તે વધતો જ જાય. અગ્નિશામક યંત્રો પણ ઓલવી ન શકે. તેમ કામ પણ ધર્મના નિયંત્રણમાં હોય તો જ ઉર્જા પેદા કરે. જો ધર્મના નિયંત્રણ વિનાનો કામ હોય તો તે બેફામ થઈને મહાવિનાશ કરે. સર્જન શક્તિથી જ થાય, તેમજ વિનાશ પણ શક્તિથી જ થાય. શક્તિ ન હોય તો વિનાશ પણ કરી શકાય નહીં. તેથી ગીતા કહે છે કે મહાઉર્જા કામ ઈશ્વરીય તત્વ હોવા છતાં તેને ધર્મતત્વના નિયંત્રણમાં રાખવો જરૂરી છે. ધર્મ ત્રણ રીતે કામ ઉપર નિયંત્રણ કરે છે: વ્યક્તિ નિયંત્રણ, કાળ નિયંત્રણ અને માત્રા નિયંત્રણ. લગ્ન સંસ્થાના દ્વારા પતિ અને પત્નીના રૂપમાં કામને વ્યક્તિબદ્ધ કરી દેવાયો. આજ માત્ર, આજ પુરુષ અથવા આજ સ્ત્રી, બીજું કોઈ નહીં, તેવું ધાર્મિક નિયંત્રણ કામને બેફામ થતા અટકાવે છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે પતિ પત્નીને પરસ્પર સંતોષ હોય અને અહોભાવ હોય. સંતોષ અને અહોભાવ પૌરાણિક કથાઓથી થાય. તેવી અનેક કથાઓ પતિ પત્નીને પરસ્પરની વફાદારી અને મક્કમતા સાથે, એક પત્ની વ્રતની કથાઓ તથા પતિવ્રતા સ્ત્રીઓની કથાઓ બચપણથી સાંભળી હોય તેના મનમાં આવી મક્કમતા આવે. જે બચપણથી છાકતી કથાઓ સાંભળે કે જુએ તે છાકટા થઈ જાય.
પૌરાણિક કથાઓ જીવન ઘડતર કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. કોરી તાર્કિકતાથી જીવન ઘડતર થતું નથી, અને કદાચ થાય તો તે લપસણું થાય છે. એટલે ધર્મના દ્વારા વ્યક્તિ કામને વ્યક્તિબદ્ધ કરી શકે તો જ તે ઈશ્વરીય તત્વ થઈ શકે. કામ કાલબદ્ધ પણ હોવો જોઈએ. પશુઓ કાલબદ્ધ હોય છે, તેમનો ઋતુકાળ આવે ત્યારે જ કામ જાગે છે. સાંઢ ગાયો સાથે અને સિંહ સિંહણો સાથે સતત રહેતો હોવા છતાં જ્યારે ઋતુકાળ આવે છે ત્યારે જ તે કામનું સેવન કરે છે, નહીં તો નહીં. આડા સામાન્ય દિવસોમાં તે કામ મુક્ત હોય છે, તેથી શાંત હોય છે. પશુઓ કામ દમન નથી કરતા, તેમજ કામ વિકૃતિ પણ નથી કરતા. છેડતી, બળાત્કાર વગેરે કામ વિકૃતિ છે જે પશુઓમાં નથી હોતી. એક મહત્વની બાબત એ પણ સમજવા જેવી છે કે પશુ નરનો કામ માદા પ્રેરિત હોય છે, તેનો પોતાનો નથી હોતો. અર્થાત ઋતુકાળમાં આવેલી માદા એક ખાસ પ્રકારની ગંધ છોડે છે, જે ગંધથી નર ઉત્તેજિત થાય છે. આવી ગંધ ન હોય તો નર ઉત્તેજિત થતો નથી. એટલે પશુ નરનો કામ માદા પ્રેરિત હોય છે. આવી ગંધ બારે મહિના નથી હોતી, માત્ર ઋતુકાળમાં જ હોય છે. તેથી તેમનો કામ આપોઆપ કાલબદ્ધ થઈ જતો હોય છે. મનુષ્યોમાં, માત્ર મનુષ્યોમાં આવું નથી. એક તો તેનું કામ માદા પ્રેરિત નથી હોતો, સ્વયંભુ હોય છે. તેથી સ્ત્રી પુરુષો બંને બારે મહિના ઉત્તેજના અનુભવે છે. ધર્મ તેને પર્વ, ત્યોહાર, વ્રત વગેરેના નિમિત્તે નિયંત્રિત કરે છે. આજે શિવરાત્રી છે, નવરાત્રી છે, એકાદશી છે. આ પ્રકારે તે પવિત્ર દિવસોના ભાવથી કામ નિયંત્રિત થાય છે. આવો નિયંત્રિત કામ પુરુષ ઉર્જાને વેડફાથી અટકાવે છે, પણ તે ધાર્મિક વૃત્તિવાળો હોય ત્યારે જ કાલબદ્ધ થઈ શકે. સ્ત્રીનો સગર્ભાકાળ કે ઋતુકાળ પણ નિયંત્રણ મૂકે છે. આ જ કારણસર સ્ત્રી પ્રસૂતિ કરવા પિયરમાં જાય છે, જ્યાં પતિનો સંગ ન હોવાથી કામ નિયંત્રણ થઈ શકે છે. ગર્ભનું બાળક નર નારીની કામ ચેષ્ટાને ગ્રહણ કરે છે, તે સમજે છે, જેથી તેના ઉપર માઠી અસર થાય છે. તેથી કામ નિયંત્રણ જરૂરી છે. ગર્ભિણી પશુ માદાની પાસે પશુ નર જતો નથી, તે સ્વયંભૂ કાલબદ્ધ હોય છે. આવી કાલબદ્ધતા સ્ત્રી પુરુષોમાં પણ હોવી જરૂરી છે. જેમ આહારની નિશ્ચિત માત્રા હોય છે, તેમ વિહારની પણ નિશ્ચિત માત્રા હોય છે. જેટલું પચે તેટલું જ ખવાય, ન પચે તેવું ખાખા કરવાથી અજીર્ણ થાય અને અંતે મરડો થઈને સંગ્રહણીનો રોગ થાય. સંગ્રહણીના રોગમાં ખાધેલું ટકે જ નહીં, તરત જ કાચું ને કાચું જાડા વાટે નીકળી જાય. આવી જ રીતે કામની પણ માત્રા હોય, સૌની એક સરખી ના હોય. પાચન શક્તિ પ્રમાણે અહીં પણ સૌનું પૌરુષ જુદું જુદું હોય, તે પ્રમાણે તેની માત્રા હોય. માત્રાબદ્ધ કામ ઈશ્વરીય તત્વ થઈ શકે, બેફામ કામ ઈશ્વરીય ન થઈ શકે. એટલે ગીતા શરત કરે છે કે કામ મારું ભગવદીય રૂપ છે, પણ તે ધર્મ પ્રમાણે હોય તો, જો ધર્મ વિરુદ્ધનો હોય તો નહીં. ગીતા કામનાશ કે કામ નિગ્રહને માનતી નથી, તે સંયમને માને છે. નિગ્રહવાદીઓ કામને ત્યાજ્ય માને છે, તે એટલી હદે કે પતિ પત્નીનો કામ પણ ત્યાજ્ય ગણે છે. આ યોગ્ય ન કહેવાય. તેથી કામજન્ય પ્રશ્નો ઉકેલાતા નથી, ઉલટા વધુ વિસ્ફોટક બને છે. તેવા નિગ્રહ માર્ગથી બચવું જોઈએ. એક બહુ જ મહત્વની સ્પષ્ટતા ગીતા આગળના શ્લોકમાં કરે છે. યે ચૈવ સાત્વિકા ભાવા રાજસા સ્તામસાશ્ચયે મત્ત એવેતિ તાન વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયી. જે પ્રકૃતિના ત્રણ ગુણોથી થનારા સાત્વિક, રાજસિક કે તામસિક ભાવો છે, તે બધા મારી વિભૂતિઓ છે, તે ઈશ્વરીય છે.
પણ હું તેમાં નથી અને તે મારામાં નથી. એવું મનાય છે કે આ પ્રકૃતિના ત્રણ ગુણો છે, સત્વ, રજ અને તમ. આમાં સત્વગુણ સારો છે, રજોગુણ મધ્યમ છે અને તમોગુણ નિકૃષ્ટ છે. કોઈ તમોગુણી થવા નથી માગતું, બધા સત્વગુણી થવા માગે છે. ગીતા આ શ્લોકમાં સ્પષ્ટતા કરે છે કે આ ત્રણેય ગુણોથી થનારા ભાવો પણ ઈશ્વરીય તત્વ છે. સત્વગુણના જેટલો જ રજોગુણ અને તમોગુણ પણ જરૂરી છે. એકલા સત્વગુણથી કશું ન થાય, રજોગુણથી પ્રવૃત્તિ થતી હોય છે અને તમોગુણથી પરાક્રમ થતા હોય છે. પ્રવૃત્તિ અને પરાક્રમ વિના પુરુષ નકામો થઈ જાય એટલે આ ત્રણેય ગુણોથી જીવન પૂર્ણ થતું હોય છે. તેમ છતાં ગીતા કહે છે કે આ બધા ભાવો મારાથી અર્થાત મારા આધારે થતા હોય છે. ચેતનના આધાર વિના આ ગુણોના ભાવો ઉદ્ભવી શકે નહીં. જડ તત્વોમાં આ ભાવો હોતા નથી, તો પણ હું તેમાં નથી અને તે મારામાં નથી. અર્થાત આ ત્રણ ભાવોથી હું પરમેશ્વરથી પર છું, અલિપ્ત છું. આ શ્લોક ઉપરથી એટલું જાણવાનું કે રજોભાવ તથા તમોભાવ પણ જીવનમાં જરૂરી છે, તેની નિંદા કરવાની ના હોય, માત્ર તે યથાયોગ્ય હોય એટલે બસ. માનો કે સૂર્યાસ્ત પહેલા અમુક કાર્ય કરી લેવાનું છે, તો જો તમારામાં પ્રબળ રજોભાવ જાગશે તો જ તમે આ કર્મઠતાપૂર્ણ કાર્ય કરી શકશો. તેથી ત્યારે રજોભાવ જરૂરી છે. માનો કે એક મહાગુંડો પૂરા ગામને સતાવે છે, બહેન દીકરીઓની છેડતી કરે છે, કોઈ સલામત નથી. હવે તેને જો સીધો કરવો હોય તો તમારામાં તમોભાવ જાગવો જોઈએ. આ તમોભાવ જનૂન પેદા કરશે. તે જનૂન દ્વારા તમે પેલા ગુંડાને સીધો દોર કરી નાખશો. જો આવું જનૂન જ પેદા ન થાય તો પ્રચંડ પરાક્રમ કરી શકાય નહીં. તેથી તેવા સમયે તમોભાવ જરૂરી છે. આ ઈશ્વરીય તત્વ છે તેવું ગીતા કહે છે. આખું વિશ્વ આ ત્રણ ગુણોથી ભરપૂર છે. ત્રિભીર ગુણ મયેર ભા વૈરે ભી સર્વમિદમ જગત મોહિતમ નાભિ જાનાતી મામેભ્યઃ પરમ વ્યયમ. આ ત્રણ ગુણોથી પૂરું વિશ્વ વ્યાપ્ત છે અને ગુણોના પ્રભાવથી મોહિત થયેલું છે. હું પરમાત્મા આ બધા ગુણોથી પર છું તેવું તે જાણતું નથી, કારણ કે તે ગુણ મોહિત છે. આ જીવ જગત ત્રણ ગુણોથી પરિપૂર્ણ છે. તેનો પ્રભાવ એટલો બધો છે કે મોહના કારણે તે પરમેશ્વરને જાણતું નથી. મોહ પામેલું, મોહ પામવું એટલે વસ્તુને હોય તેના કરતાં ઉલટી સમજવી. ખાસ કરીને જે દુઃખરૂપ હોય તેને સુખરૂપ સમજવું અને જે સુખરૂપ હોય તેને દુઃખરૂપ સમજવું. સમજણ જ ઊંધી હોય એટલે સાધના પણ ઊંધી થાય અને તેથી પરિણામ પણ ઊંધા જ આવે. પ્રભુ કૃપાથી મોહ નિવૃત્તિ થાય તો સાચું સમજાય. પરમેશ્વર અવ્યય છે. જેનો વ્યય ન થાય તે અવ્યય કહેવાય. જેને જુવાની આવે, વૃદ્ધાવસ્થા આવે, પછી મૃત્યુ થાય તે વ્યય કહેવાય. પરમાત્માને આવો કશો વ્યય ન હોય. તે સદા એકરૂપ રહે છે, તેથી તેને અવ્યય કહેવામાં આવ્યો છે. આવા પરમાત્માને પેલા ગુણોના કારણે લોકો જાણી શકતા નથી. દૈવી યેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. આ મારી ગુણોથી બનેલી દૈવી માયા છે, જેને તરવી બહુ જ કઠિન છે, પણ જે મારા શરણાગત થઈ જાય છે તે આ માયાને તરી જાય છે. જીવસૃષ્ટિ ત્રણ ગુણોની બનેલી છે, તેથી તેમાં પ્રભાવ ઉત્પન્ન થાય છે. આપણે વાતાવરણમાં રહીએ છીએ, વાતાવરણનો પોતાનો પ્રભાવ હોય જ છે. ભૌતિક વાતાવરણના જેવું જ ચારે તરફ
બીજું સૂક્ષ્મ વાતાવરણ પણ હોય છે. આ સૂક્ષ્મ વાતાવરણને ગીતા દૈવી માયા કહે છે, જે ગુણોથી બને છે. આ માયા જીવાત્માને પદાર્થ સુખો પ્રત્યે તીવ્ર અનુરાગ ઉત્પન્ન કરાવે છે, જેથી જીવાત્મા તે સુખ મેળવવા જીવનભર ધમપછાડા કરતો રહે છે, જેમાં કદી તૃપ્તિ કે પૂર્ણતા આવતી નથી. એક પછી એક ઈચ્છાઓ થયા કરે છે. ગીતા અને દૈવી માયા કહે છે, જે જીવાત્માને પરમાત્મા તરફ વળવા દેતી નથી. ગીતા કહે છે કે જે પરમેશ્વરનો શરણાગત થાય છે અને આમાંથી છૂટવાના કાલાવાલા કરે છે, પ્રભુ તેને વૈરાગ્યનું ઐશ્વર્ય આપે છે. વૈરાગ્યનું ઐશ્વર્ય સર્વોચ્ચ ઐશ્વર્ય છે, જે પ્રાપ્ત થયા પછી પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ક્ષીણ થઈ જાય છે. પદાર્થો પાછળની આંધળી દોડ બંધ થતાં જ તેને પરમેશ્વર તરફની દિશા દેખાવા લાગે છે. આ દિશા બતાવે તેને દિશા કહેવાય. પછી તેની જીવન દિશા બદલાઈ જાય છે. જેના માટે લોકો તમામે તમામ ખરા ખોટા કાર્યો કરવા તૈયાર હોય છે, તેના ઉપર આ વૈરાગ્યવાન જીવાત્મા ધૂળ નાખે છે. સામે ચાલીને આવે તો પણ તે તેનો સ્વીકાર કરતો નથી. હવે સમજવું કે આ માયાને તરવાની શરૂઆત કરી રહ્યો છે. મુદ્દો યાદ રહે, ઈશ્વરની શરણાગતિથી જ માયા તરી શકાય છે. શરણાગતિ વિના વૈરાગ્યનું ઐશ્વર્ય પ્રાપ્ત ન થાય, તેના વિના પદાર્થોનો મોહ ન છૂટે. ભલે ને પોપટિયા જ્ઞાનના ગમે તેટલા મહાવાક્યો રટ્યા કરો કે બોલ્યા કરો, હવે કોણ પરમેશ્વરને પ્રાપ્ત કરી શકતા નથી તે બતાવે છે. નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યંતે નરાધમાઃ માયયા પહ્યત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતાઃ. જે કુકર્મીઓ છે તેવા નરાધમો ઈશ્વર શરણાગત થતા નથી, કારણ કે તેમનું જ્ઞાન માયા દ્વારા હરી લેવાયું હોય છે. તે બધા અસુર ભાવનો આશ્રય લઈને જીવન જીવતા હોય છે. ઈશ્વર શરણાગતિના માર્ગ તરફ કોણ વળતું નથી? તો જવાબ આપે છે કે દુષ્કર્મ કરનારા. દુષ્કર્મ એટલે શું? તેનો જવાબ ગીતાએ અનેક વાર આપ્યો છે. તો પણ જે કર્મ શાસ્ત્ર નિષિદ્ધ, લોક નિષિદ્ધ, રાજ નિષિદ્ધ હોય તેને દુષ્કર્મ કહેવાય. જેમ કે શાસ્ત્રે કહ્યું, સત્યમ વદ. તેની જગ્યાએ વ્યક્તિ અસત્ય બોલે તો તે શાસ્ત્ર વિરુદ્ધ થયું કહેવાય. લોક પરંપરાથી જે નિષિદ્ધ હોય તે પણ દુષ્કર્મ કહેવાય. જેમ કે લોક પરંપરામાં પરસ્ત્રી સાથે નૃત્યાદિ ન કરાય, તેમ છતાં કોઈ કરે તો તે દુષ્કર્મ કહેવાય. આવું જ રાજવ્યવસ્થામાં વાહનને ડાબે હાથે ચલાવવાનું હોય તેની જગ્યાએ કોઈ જમણે હાથે ચલાવે તો દુષ્કર્મ કહેવાય. અર્થાત રાજવ્યવસ્થાને તોડનારા બધા કાર્યો દુષ્કર્મ કહેવાય. પણ આ બધા ધર્મોમાં, બધા લોકોમાં અને બધા રાજ્યોમાં એક સરખા નથી હોતા. સૌ સૌના અલગ અલગ હોય છે. પણ અહીં દુષ્કર્મ શબ્દ કુકર્મ અર્થમાં છે. કુકર્મ એટલે ઘોર કર્મ, જેમાં નિર્દોષોની હિંસા, અત્યાચાર, દુરાચાર, બળાત્કાર વગેરે કુકર્મો થતા હોય તેવા કર્મોને અહીં દુષ્કર્મ કહ્યા છે. આવા લોકોને ગીતા મૂઢા કહે છે. મૂઢા એટલે ભાન ભૂલેલા, જુલમી, સિતમગરો, ક્રૂર લોકો, જે ભેળસેળ, દગાબાજી, વિશ્વાસઘાત, છળકપટ જેવા હલકા ધંધા કરે છે. તે રોજ મંદિરે દર્શન કરવા જતા હોય, નાહી ધોઈને પવિત્ર રહેતા હોય, ડુંગળી લસણ જેવા કંદમૂળ ન ખાતા હોય તો પણ તે મૂઢ છે. તે ભગવાનને પામી શકે નહીં. કુકર્મ અને ભક્તિ સાથે રહી શકે નહીં. સત્કર્મ અને ભક્તિ જ સાથે રહી શકે. આવા લોકોનું જ્ઞાન માયાથી હરાઈ ગયું છે, તેથી આસુરી ભાવવાળા થઈ ગયા છે. આવા આસુરો ભગવાનને પામી શકે નહીં. હવે ભક્તોના ચાર પ્રકાર બતાવે છે.
ચતુર્વિધા ભજંતે માં જનાઃ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર્થાર્થી જ્ઞાની ચ ભર્તશર્વ. હે અર્જુન, ચાર પ્રકારના સત્કર્મ કરનારા ભક્તો મારું એટલે કે ઈશ્વરનું ભજન કરતા હોય છે, આર્ત, જિજ્ઞાસુ, અર્થી અને જ્ઞાની. આર્તને સમજીએ. ભક્તિની ખરી શરૂઆત વિપત્તિમાં થતી હોય છે. આર્ત એટલે દુઃખી, પણ એવું દુઃખ જે ઓચિંતાનું આવ્યું હોય અને પોતાના હજાર પ્રયત્નોથી પણ દૂર ન થઈ શકતું હોય તેવું દુઃખ. આવા દુઃખને વિપત્તિ કહેવાય છે. વિપત્તિ ઓચિંતાની આવે. સગા, સંબંધી, ઈષ્ટ, મિત્ર, સ્નેહી વગેરેની કસોટી કરાવે. આવા સમયે જ સંબંધની સચ્ચાઈ માપી શકાતી હોય છે. જે સંબંધો સાચા હોય છે તે જ અડીખમ થઈને પડખે ઊભા રહેતા હોય છે. જે સાચા નથી હોતા તે સાથ છોડી દે છે. કેટલાક તો વિરોધી પણ થઈ જાય છે. કેટલાક વિરોધી ન થાય પણ ચૂપચાપ મનોમન તમારી વિપત્તિનો આનંદ લેવા માંડતા હોય છે. હવે તમને ખરી ખબર પડી કે આ બધા સંબંધોમાં સાચા કોણ અને ખોટા કોણ. કેટલાક ઘોડા રોજ તો દોડે પણ દશેરાના દિવસે જ ન દોડે. રોજ દોડે એટલે ચા નાસ્તો જમણવારમાં તો હાજર રહે પણ વિપત્તિના સમયે નજરે પણ ન પડે. ચૂપ થઈ જાય કે સંતાઈ જાય. જે ઘોડું દશેરાના દિવસે જ ન દોડે તે ગમે તેટલું રૂપાળું હોય તો એ શા કામનું. એવા ઘોડાથી છૂટી જવું એ જ સાચું જ્ઞાન કહેવાય. પુરાણોમાં સરસ કથા આવે છે. એક મદોન્મત હાથી પોતાની હાથણીઓ સાથે કડલીવનને ગમરોળતો, આનંદ પ્રમોદ કરતો, મસ્તીમાં ઝૂમતો, હાથણીઓને લઈને જળક્રીડા કરવા એક વિશાળ નદીમાં પહોંચી ગયો અને હાથણીઓ સાથે જળક્રીડામાં તલ્લીન થઈ ગયો. એવામાં વિશાળ મગરમચ્છે આવીને હાથીનો પગ પકડી લીધો અને હાથીને જળમાં ખેંચવા લાગ્યો. મહાબળવાન મગરમચ્છ આગળ હાથીનું બળ ચાલતું ન હતું. જેવી હાથણીઓને ખબર પડી કે આપણા પતિનો પગ મગરમચ્છે પકડ્યો છે તેવી જ બધી જળક્રીડા છોડીને ભાગીને કિનારે ચાલી ગઈ. જળમાં ખેંચાતા હાથીએ કરુણ સ્વરમાં તેમને ખૂબ પ્રાર્થના કરી કે આવો, મને બચાવો, હું મરી રહ્યો છું. પણ એકેય હાથણી નજીક ન આવી. તેમને ભય હતો કે કદાચ મગર તેમનો પગ પકડી લે તો. મગરમચ્છ હાથીને ખેંચતો ખેંચતો ઊંડા જળમાં લઈ ગયો. હાથી સૂંઢને ઊંચી કરીને શ્વાસ લઈને જીવ બચાવી રહ્યો હતો. ચારે તરફથી નિરાશ થઈ જતા છેવટે હાથીએ પ્રભુને યાદ કર્યા. નદીમાંથી એક કમળ પુષ્પ લીધું અને આર્તભાવથી અર્પણ કર્યું. આ આર્તભક્તિ કહેવાય. હાથીનો પોકાર સાંભળીને ભગવાન દોડતા આવ્યા. મગરમચ્છનું ગળું ચક્રથી છેદી નાખ્યું અને હાથીને છોડાવ્યો. હાશ, વિપત્તિમાંથી બચી ગયા. હાથીને મુક્ત થયેલો જોઈને તીરે ઉભેલી હાથણીઓએ રંગ બદલી નાખ્યો. જે અત્યાર સુધી તેને નાદાની, ભૂલ વગેરેના કારણે ધિક્કારવા લાગી હતી તે સામે ચાલીને વ્હાલ કરવા લાગી. આવો, મારા વ્હાલા, પધારો, પધારો, એવા મીઠા વચનો બોલવા લાગી. હાથી ફરીથી તેમના મોહપાશમાં ફસાઈ ગયો અને કદલી વનમાં જઈને આનંદ પ્રમોદ કરવા લાગ્યો. આનું નામ માયા કહેવાય. વિપત્તિએ સાચો બોધપાઠ આપ્યો હોવા છતાં માયાની મૂઢતાથી તે ભૂલી ગયો. હવે ફરી વિપત્તિ આવે ત્યાં સુધી તે ભક્તિ કરવાનો નથી. વિપત્તિ સમયે આવી ભક્તિ કરનારાને ગીતા આર્ત ભક્ત કહે છે. જીવનમાં ખરેખર સાચી ભક્તિ આ રીતે શરૂ થાય છે. વિપત્તિમાંથી ઉગરી જનારને પ્રભુનો ચમત્કાર લાગે છે, તેથી શ્રદ્ધા દ્રઢ થાય છે. ભલભલા નાસ્તિકો પણ કપરી વિપત્તિમાં આસ્તિક થઈ જતા હોય છે. જિજ્ઞાસુને સમજીએ. બીજા કેટલાક જ્ઞાનની ભૂખવાળા જિજ્ઞાસુ ભક્તો હોય છે. જ્ઞાનનું મૂળ જિજ્ઞાસા છે.
જેને જિજ્ઞાસા હોય તેને જ જ્ઞાન થાય, જેને જિજ્ઞાસા જ ન હોય તેને કદી જ્ઞાન થાય નહીં. જિજ્ઞાસા ચેતનાની પ્રતીતિ છે, જિજ્ઞાસાનો અભાવ જડતાની પ્રતીતિ છે. જિજ્ઞાસાનું સમાધાન પુસ્તકોથી, શાસ્ત્રોથી, શાસ્ત્રીઓથી, વિદ્વાનોથી કરવાના પ્રયત્નો કર્યા છતાં પણ જેને સમાધાન નથી થયું તે પછી ભગવાનને શરણે જાય છે. જે લોકો કંઠી બંધાવીને કે કાન ફૂંકાવીને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયાનું માને છે તે જડ મૂઢ છે. તેમને જિજ્ઞાસા હતી જ નહીં, તેથી જ્ઞાનનો પ્રશ્ન જ રહેતો નથી. તેમની ધર્મ મૂઢતાને પોષનારો કોઈ મહામૂઢ મળી રહે છે, તે ગુરુ થઈને પેલાને નીચોવે છે. બંને રાજી. અહીં જ્ઞાન નહીં, અજ્ઞાનનું જ સામ્રાજ્ય છવાઈ જાય છે. ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, લગભગ પ્રત્યેક સમયે આવો કોઈ મહામૂઢ જ્ઞાનનો અંચળો ઓઢીને હજારો મૂઢ લોકોને જથ્થાબંધ જ્ઞાન દીક્ષા, કહો કે અજ્ઞાન દીક્ષા આપતો રહે છે. આવા ટોળા અને ઘેટામાં ખાસ ફરક નથી હોતો. બંને પક્ષે જિજ્ઞાસા નથી કે જ્ઞાન નથી, આથી વધારે કઈ મૂઢતા હોય. પણ જેમ પૂર્વમાં કહ્યું તેમ, મનુષ્યાણામ સહસ્રેશુ, જેવો કોઈ સાચો જિજ્ઞાસુ હોય અને હજાર પ્રયત્નો પછી પણ ક્યાંયથી જિજ્ઞાસા પૂરી થઈ ન હોય, તે પોતાની જિજ્ઞાસા પૂરી કરવા પરમેશ્વરના શરણે જાય અને ભક્તિ કરે, તેને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. આવો ભક્ત દુર્લભ કહેવાય. જે જિજ્ઞાસાનું સમાધાન હજાર પુસ્તકો વાંચવાથી કે ઘણા વિદ્વાનો પાસેથી ન થયું હોય, તે પરમેશ્વરની જિજ્ઞાસુ ભક્તિથી થઈ જાય. આને ઈશ્વરીય સમાધાન કહેવાય. અર્થાર્થી ત્રીજો ભક્ત છે. અર્થાર્થી એટલે ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ માટે ભક્તિ કરનારો. નોકરી, ધંધો, મકાન, જમીન, કોર્ટ કચેરી, પરીક્ષા વગેરે બધી અપેક્ષાઓ પૂરી કરવા માટે ભક્તિ કરે તે. જે અપેક્ષાઓ પોતાના પુરુષાર્થથી પૂરી ન થઈ શકી હોય, તે અપેક્ષાઓ ઈશ્વરની પાસે પૂરી કરાવવા લોકો ભક્તિ કરતા હોય છે. આ ખોટું નથી. આને સકામ ભક્તિ પણ કહેવાય છે. બાધા, બંધણી, માન્યતાઓ વગેરે લોકો શ્રદ્ધાથી કરતા હોય છે. સૌથી વધુ ભક્તોની ભીડ આ ક્ષેત્રમાં થતી હોય છે. તેમાં સાચા ખોટાનો ભેદ હોઈ શકે, પણ બધા જ ખોટા છે તેવું ન કહેવાય. પ્રભુ સર્વસમર્થ છે અને તે ભક્તની યોગ્ય અપેક્ષા પૂરી કરતો હોય છે. જો ભગવાનમાં આવી સાચી અપેક્ષાઓ પૂરી કરવાનું સામર્થ્ય જ ન હોય તો તેની ભક્તિનો કશો અર્થ રહેતો નથી. કેટલાક લોકો એવું સમજાવતા હોય છે કે ભગવાન પાસે કશું જ મંગાય નહીં. જો એવું જ હોય તો પછી કોની પાસે મંગાય? ભગવાન પાસે સદબુદ્ધિ મંગાય, સન્માર્ગ મંગાય, જ્ઞાન મંગાય, રક્ષણ મંગાય, સારું માણસ મંગાય, સત્કર્મો મંગાય, આવું ઘણું બધું માગી શકાય. માગવાનું નામ જ પ્રાર્થના છે. યોગ્ય માગણી પ્રભુ જરૂર પૂરી કરે છે, જો ભક્તની શ્રદ્ધા પાકી હોય તો. જ્ઞાની ભક્તને સમજીએ. જ્ઞાન એટલે સાચી સમજણ. પરમેશ્વર પાસે માત્ર જ્ઞાન જ માગનાર જ્ઞાની ભક્ત છે. જ્ઞાન સિવાયનું બાકીનું બધું સુખ દુઃખ તે સહન કરી લે છે. મને જ્ઞાન આપો તેવી જ અપેક્ષા રાખનાર ભક્ત જ્ઞાની ભક્ત છે. ઉદાહરણ આપીએ. ચાર પ્રકારની પત્નીઓ હોય. એક વિષય વાસના ભૂખી. આ પત્ની હંમેશા પતિ પાસે કામ સુખની અપેક્ષા રાખે છે. જો પતિ તેને પૂરતું કામ સુખ ન આપે તો તે વ્યભિચારિણી થઈ જાય છે. બીજી પદાર્થ સુખની ભૂખી પત્ની હોય છે. તેને બધી વસ્તુઓ જ જોઈએ. વસ્ત્રો, આભૂષણો, શૃંગાર, મોજ શોખ, ખાવું પીવું, નાચવું ગાવું વગેરેની અપેક્ષા રાખતી હોય છે. પુરુષ તેની અપેક્ષાઓ પૂરી કરવામાં ઘસાઈ જતો હોય છે. જો અપેક્ષાઓ પૂરી ન થાય તો આવી પત્ની પણ અપેક્ષા પૂરી કરનાર બીજા પુરુષ પ્રત્યે ખેંચાઈ જતી હોય છે. ત્રીજી પત્ની ઘર બહાર સગા સંબંધીઓ, ખાસ કરીને પિયરના સગાઓ સાથે રચીપચી રહેનારી પત્ની હોય છે. તેમાં જ તન્મય રહ્યા કરતી હોય છે. તેથી વધારે
કાંઈ નહીં અથવા ગૌણ. અને ચોથી, તે માત્ર પતિની જ અપેક્ષા રાખનારી પતિવ્રતા પત્ની હોય છે. આવી પત્નીને પતિ સિવાય કશું જ જોઈતું નથી. તેનું સર્વસ્વ પતિ જ છે. તેના બધા સુખો પતિ પાસેથી મળે છે તેવું નહીં, પણ તે બધા સુખો પતિને આપવામાં સુખી થાય છે. શું કરું તો મારો પતિ સુખી થાય, એ જ તેની લગ્ની હોય છે. આવી પત્ની સર્વસ્વ આપીને સર્વસ્વ પામી જતી હોય છે. શિષ્યો પણ આ જ રીતે ચાર પ્રકારના હોય છે. આ ચોથી પત્નીની માફક જ્ઞાની ભક્તને પરમેશ્વર સિવાય બીજા કશાની અપેક્ષા નથી હોતી. પ્રભુ મળે એટલે બધું મળ્યું તેવું માનીને કશી જ અપેક્ષા વિના તે પ્રભુ ભક્તિ કરતો રહે છે. આ જ્ઞાની ભક્ત કહેવાય. આ ચારેમાં શ્રેષ્ઠ કોણ? સાંભળો. તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થમહં સ ચ મે પ્રિયઃ. આ ચારે ભક્તોમાં જ્ઞાની, નિત્યયુક્ત અને એક ભક્તિ અનન્ય ભક્તિવાળો હોવાથી સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાનીને હું બહુ જ પ્રિય છું અને જ્ઞાની મને અતિ પ્રિય છે. ચાર પ્રકારના ભક્તો પોતપોતાની જગ્યાએ બરાબર છે, પણ જો તેમાંથી સર્વોચ્ચતા નક્કી કરવી હોય તો તે સ્થાન જ્ઞાનીને જ અપાય, કારણ કે તેમાં બે ગુણો સવિશેષ છે. એક, નિત્યયુક્ત. નિત્ય ભક્તિમાં તલ્લીન રહેનારો નિત્યયુક્ત કહેવાય. બાકીના ત્રણ નિત્યયુક્ત નથી હોતા. આર્તભક્ત તથા અર્થભક્ત ગરજ પૂરી થતાં જ હું કોણ અને તું કોણ થઈ જતા હોય છે. ફરી પાછી જ્યારે વિપત્તિ આવે ત્યારે કરગરવા લાગે, તેથી તે નિત્યયુક્ત નથી હોતા. એક ભક્તિ, એકની જ ભક્તિ કરે તેને એક ભક્તિ કહેવાય. આપણી પાસે ઘણા દેવો, ઘણા ભગવાનો છે, તેથી લોકો ભિન્ન ભિન્ન દેવોની ભક્તિ કરતા હોય છે. પણ આર્ત અને અર્થી ભક્ત તો વારંવાર ભગવાનો બદલતા રહે છે. તેમને લલચાવનારા કોઈ મળે તો જૂના ભગવાનને પડતા મૂકીને નવા નવા ભગવાનોને પકડતા રહે છે. આવા લોકોને એક ભક્તિ ન કહેવાય. ગીતા એક જ ઈષ્ટદેવને પકડીને ભક્તિ કરનારને જ્ઞાની ભક્ત કહે છે. આનો અર્થ કોઈ એવો ન સમજે કે એક સિવાયના બાકી બધાને તિરસ્કૃત કરી દેવાના. ના, એવું નહીં. ભજન એકનું કરવું, પણ માથું તો બધાને નમાવવું. એક દેવ અને એક મંત્રને દ્રઢતાથી પકડી રાખે તો સિદ્ધિ વહેલી મળે. જે લોકો દેવ અને મંત્ર બદલ બદલ કરતા રહે છે તેમને સિદ્ધિ મળતી નથી. એક બીજો ભાવ પણ એક ભક્તિનો થાય છે. બધા દેવોમાં પોતાના ઈષ્ટદેવના જ દર્શન કરવા, અર્થાત સામે ગમે તે દેવ હોય પણ તેમાં પોતાના ઈષ્ટદેવની જ ભાવના કરવી, તે જુદો નથી. તત્વથી બધા એક જ છે. એક જ પરબ્રહ્મ પરમાત્મા અનેક રૂપે વિલસી રહ્યો છે, બીજો છે જ નહીં, કશો ભેદ જ નથી. આવી ભાવના સમીકરણ પૂર્વકનો એકેશ્વર વાત છે. આવી નિષ્ઠા અન્ય દ્રોહી નથી હોતી. જે લોકો પોતાનો ઈષ્ટ જ સાચો પરમેશ્વર છે, બાકીના બધા ડમી છે, અર્થાત બનાવટી છે, તેવું માને છે તે અન્ય દેવદ્રોહી થઈ જતા હોય છે. તે કટ્ટરવાદી થઈને પ્રજામાં વિભાજન કરતા હોય છે. ખરેખર તો તે શાસ્ત્રના હર્ધને સમજતા નથી. બીજા કેટલાક બાકીના દેવોને ડમી તો નથી માનતા, પણ નાના માને છે, અર્થાત પોતાનો માન્ય દેવ જ સર્વોચ્ચ છે, બાકીના તેનાથી નાના અને તેના દાસ છે તેવું માને છે. તે પણ શાસ્ત્રની એકતાને સમજતા નથી. બધા જ સંપ્રદાયો પોતપોતાના દેવોને સર્વોચ્ચ માનીને બાકીનાને નાના ઉતરતા માને તો વિખવાદ અને વિસંવાદ થાય. તેથી બધામાં એક જ પરમ તત્વ વિલસી રહ્યું છે. કોઈ નાનો નથી કે મોટો નથી, બધા સરખા જ છે, કારણ કે બધા એક જ છે. માત્ર નામ રૂપ જ ભિન્ન છે. તે પણ
ભક્તોની ભાવનાના કારણે. તત્વથી તો એક જ પરમાત્મા છે. આવી રીતે સમીકરણ સાથે એક ભાવ રાખે છે જેમાં કટ્ટરતા કે એકાંગીપણું આવતું નથી.